ધોરણનો ગુજરાતી આજે આપણે એમાં દસમો પાઠ છે ભણીશું ભણીશું ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ એટલે કે આપણા સંસ્કૃતિની સિદ્ધિ કેવી છે એના વિશે આજે આપણે ભણીશું એના લેખક છે વિનોબા ભાવે એમનો જન્મ 11/9/1895માં થયો હતો જ્યારે અવસાન છે એ 15/11/1982માં થયું હતું વિનાયક નરહરિ ભાવે વિખ્યાત વિનોબાના નામે રાયગઢ જિલ્લાના ગાગુડે ગામમાં તેમનો જન્મ થયો હતો તેઓ આચાર્યના હુલામણા નામે પ્રસિદ્ધ હતા એટલે કે વિનોબા ભાવેનું હુલામણું નામ છે એ આચાર્ય હોય છે ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા હતા એટલે કે ભૂદાન નામનો યજ્ઞ છે એને કરેલો હોય છે તેઓ મૌલિક ચિંતન અને લેખક હતા તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો ગીતા પ્રવચનો ભારતના તમામ ભાષામાં અનુવાદિત વિચારપોથી સ્થિત પ્રજ્ઞ દર્શન મધુકર ક્રાંતિ દર્શન સ્વરાજશાસ્ત્ર ભૂદાન ગંગા ભાગ 1-10 તેમના મહત્વના પુસ્તકો છે તેમણે રેમન મેક્સેસ એવોર્ડ તથા ભારત રત્નથી સન્માનિત કરાયા હતા એટલે કે એને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા વિનોબા ભાવેએ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધમાંથી સંસ્કૃતિ પ્રેમી અને વિકૃતિ વચ્ચેનો ભેદ છે ઉદાહરણ સમજાવ્યા છે વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિનું સંસ્કૃતિનું સ્વરૂપ અપનાવવાની ભલામણ લેખકે કરી છે ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાને લેખકે મહિમા કર્યો છે ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે એમ કહી અને સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ સચોટ રીતે સમજાવી અને વિવિધતામાં એકતા વિશેની સ્પષ્ટતા છે કરી હોય છે એટલે કે આપણા દેશની સંસ્કૃતિ છે કેવી હોય છે અને વિકૃતિ છે કેવી હોય છે એના વિશેનું બધું આ પાઠમાં છે કહેવામાં આવ્યું છે પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ એટલે કે પ્રકૃતિ એટલે કે એક સહજ પ્રકારનો સ્વભાવ છે થાય છે સંસ્કૃતિ એટલે સ્વભાવથી ઉપર ઉઠવું એટલે કે સ્વભાવથી થોડું ઉપર ઉઠવું અને વિકૃતિ એટલે સહેજ સ્વભાવથી નીચે પડવું એટલે કે વિકૃતિ એટલે કે આપણો જે સ્વભાવ હોય એનાથી સહેજ નીચે પડવું તો એને વિકૃતિ છે કહેવામાં આવે છે કે માની લ્યો કે કોઈનો સ્વભાવ છે એ સારો ન હોય ગુસ્સાવાળો હોય બરાબર તો એ એક પ્રકારના વિકૃત એટલે કે કોઈથી આમ અલગ તરી આવે તો એને એક પ્રકારની વિકૃતિ છે કહેવામાં આવે છે પ્રકૃતિ વચ્ચે છે નોર્મલ છે સહેજ છે માણસની એક પ્રકૃતિ છે એક સંસ્કૃતિ અને એક વિકૃતિ એટલે કે માણસની એક પ્રકૃતિ હોય છે એક સંસ્કૃતિ અને બીજી છે વિકૃતિ ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે બરાબર એટલે કે આપણે ભૂખ લાગે તો આપણે શું કરીએ છીએ તો કે ખાઈએ છીએ ને તે પ્રકૃતિ છે ભૂખ ન લાગવી છતાં માણસ ખાય છે તો એ એક પ્રકારની શું કહેવાય વિકૃતિ છે એ કહેવામાં આવે છે બરાબર એટલે કે આપણે ભૂખ લાગે ભૂખ છે એ આપણે લાગે તો એ પ્રકૃતિ છે ભૂખ ન લાગે છતાંય ખાય છે તો એ એક પ્રકારની વિકૃતિ છે એ કહેવામાં આવે છે અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા વાસ્તે ભાગવત સ્મરણ માટે માણસ ખાતો નથી તે એક પ્રકારની સંસ્કૃતિ છે બરાબર એટલે કે કોઈ માણસ છે એ ઉપવાસ કરતો હોય અને છતાં પણ એ ખાતો નથી અને ભાગવત સ્મરણ માટે માણસ ખાતો નથી તો એ એક પ્રકારની એના માટે સંસ્કૃતિ છે એ કહેવામાં આવે છે આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે એટલે કે ઉપવાસ જે કરવો એ એક પ્રકારની સંસ્કૃતિ છે આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે એટલે કે આપણે મહેનત કરીને ખાઈ તો એ આપણા માટે આપણી પ્રકૃતિ છે એ ગણાય છે આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું અને બીજાની મહેનતને લૂંટી અને ભોગવતા રહીશું તો આપણી વિકૃતિ છે એટલે કે જો આપણે આપણા માટે મહેનત ન કરીને બીજા આપણા માટે કંઈ મહેનત ન કરીને બીજાને આપણા માટે કંઈક મહેનત કરવાની કરી અને એને લૂંટીને આપણે એના ભાગનું જે ખાઈએ છીએ તો એ એક પ્રકારની વિકૃતિ છે એ કહેવામાં આવે છે આ વસ્તુ ભલે મોટાભાગના માણસોમાં દેખાતી હોય તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી એટલે કે આ વસ્તુ છે એ મોટાભાગના માણસોમાં દેખાતી હોય કે બીજાને લૂંટીને જ ખાવાની ભાવના છે હોય છે તો એ એક પ્રકારની વિકૃતિ છે હોય છે ભલેને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય તેમ છતાં આજે કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં પરંતુ આપણા શ્રમની પેદા થયેલી ચીજ બીજાઓને આપ્યા વિના ભોગવવાની નહીં બરાબર એટલે કે આપણા શ્રમથી એટલે કે આપણાથી જે પણ કંઈ વસ્તુ છે એ પ્રાપ્ત થઈ હોય બીજાને આપ્યા વિના ક્યારેય ભોગવવાની નહીં દાખલા તરીકે આપણે કાંઈ પણ વસ્તુ જમતા હોય કાંઈ પણ વસ્તુ ખાતા હોય તો એ આપણે બીજાને આપી એનો ભાગ છે એ આપીને આપણે ખાઈએ નહીં બરાબર તો એ એક પ્રકારની સંસ્કૃતિ છે થઈ કહેવાય આપીને જ વેચવી ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે માણસમાં અને પશુમાં ફરક છે એટલે કે માણસ અને પશુમાં શું છે તો કે ફરક છે અંતર છે આ અંતરને વધારવું પશુપણામાંથી નીકળતા જઈ અને માણસપણા તરફ આગળ વધતા જવું સંસ્કૃતિ વર્ધન કહે છે
માણસ સુખ અને આનંદને શોધે છે, એટલે કે માણસ છે એ એક પ્રકારનું સુખ અને આનંદ છે શોધતો હોય છે, એ ખરું. પરંતુ કયો આનંદ વિકૃત છે અને કયો આનંદ પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે તેનો ખ્યાલ રાખવો પડે. માણસ છે જ્યારે આનંદને શોધતો હોય ત્યારે એમાં જોવું પડે કે કયો વિકૃત છે, કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે. જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય તે ખરું સુખ. એટલે કે માણસને કંઈ પણ પ્રકારનું સુખ છે એ મળ્યું હોય તો એ બધાના સુખનું છે એ જોતો હોય, પોતાના સુખની વેચણી છે એ કરતો હોય તો જ એ ખરું સુખ છે કહેવામાં આવે છે. અને એ જ સુસંસ્કૃત આનંદ છે, જે આનંદ આપણે સંસ્કૃતિ તરફ છે લઈ જાય છે, બરાબર. એટલે કે બધાને સુખી કરી અને પછી સુખી થવું એ જ એક પ્રકારનું સુસંસ્કૃત આનંદ છે. અને જે આનંદ છે એ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય છે, એ જ આપણો સાચો આનંદ છે.